नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? सरस। तो चलो हवे आपणे भणवानी शुरुआत करी दईए, बराबर ने? धोरण बे नुं हिंदी, बराबर? लीथा में बधा पासे छे ने? सरस। तो लीथो काढ़ीने तैयार थई जाओ लखवा माटे बधा छे। आगळना लेक्चर में आपणे शुं जोई गया था? तो के ऐ, ऐ से ऐनक अने ऐ से ऐरावत, बराबर? एनो आपणे शब्द छे लेखा अने क प्लस ऐ करी तो क ने बे मात्रा कई थाय, बराबर ने? आपणे आ कको જોઈ ગયા, તો હવે આપણે એના શબ્દો જોવાના છે। તમારા લીથામાં કક્કો તમે બધાએ હોમવર્કમાં કરી લીધો હતો ને આગળના લેક્ચરમાં, મેં જ્યારે હોમવર્ક આપ્યું હતું એનું શું હતું? તો કે કને ક પ્લસ અઈ બરાબર કઈ વાળો કક્કો હતો, બરાબર ને? તો હવે તમારા લીથામાં જુઓ જે આગળના પેજમાં શું આપેલું છે, તો કે કઈવાળા શબ્દ, બરાબર ને? તો શું આપેલું છે? પઢો શીખો ઓર લીખો, વાંચો શીખો અને લખો, જે આ શબ્દ આપેલા છે આપણે પહેલાં વાંચવાના, બરાબર ને? શું આપેલું છે? તો કે મ, મને બે માત્રા મય, તો શું વચાય? મય યા, યને કાનો યા, એટલે શું થાય? તો કે મૈયા, બરાબર ને? વાંચવાનું, પછી જ્યાં અહીંયા ટપકા ટપકા કરેલા છે ને ડોટ ડોટ, એને આપણે ઘૂંટીને અક્ષરને ઘાટો કરવાનો છે શબ્દ, તો કરો મૈયા। આ જે ટપકા છે એને ઘૂંટીને એની ઉપર જ લાઈન કરવાની છે। મ, મને બે માત્રા મય, યને કાનો યા, થઈ ગયો શબ્દ મૈયા। શું છે હવે વાંચો ફરીવાર? તો કે મૈયા, બરાબર? હવે એ જ શબ્દ છે આપણે નીચેની બે લાઈન ખાલી આપેલી છે ને એમાં તમારે લખવાનો છે। કેટલી વાર? તો કે બે વાર, બરાબર? ચાલો લખો, મ, મને બે માત્રા, યને કાનો યા, એટલે શું શબ્દ થાય? મૈયા। પછી બીજી વાર હજી લખવાનો છે, મને બે માત્રા મ ને યને કાનો યા, એટલે મૈયા। એકને એક શબ્દ આપણે ત્રણ વખત લખવાનો થાય, બરાબર ને? એટલે વ્યવસ્થિત લખતા આવડી જાય અને અક્ષર સારા કરવાના છે બધાએ। પછી જોઈએ ભ, ભને બે માત્રા છે તો શું વચાય? ભૈયા, બરાબર ને? તો અહીંયા લખો, ટપકા કરેલા છે એને ઘૂંટીને ઘાટી લાઈન કરી દો, પછી ભને બે માત્રા ભઈ, યને કાનો યા, થઈ ગયું। હવે નીચેની બે ખાલી લાઈન છે એમાં લખવાનું છે ભૈયા, પછી લખો ભૈયા। હવે આગળ જોઈએ, ન ને બે માત્રા છે તો શું કહેવાય? નહીં, પછી નૈયા, બરાબર? તો આ લખો પહેલાં ટપકા છે એને ન, નને બે માત્રા નૈયા, થઈ ગયું। પછી આપણે અહીંયા લીટીમાં લખવાનું બે વાર નૈયા, પછી હજી લખો એક વાર નૈયા, લખતું જવાનું અને બોલતું જવાનું, બરાબર? હવે એક શબ્દ છેલ્લે હજી બાકી છે, તો કયો છે એ? ગૈયા, લખો અહીંયા ગ, ગને બે માત્રા ગઈ, અને કાનો યા, એવી રીતના શબ્દ વાંચવાના અને બોલતું જવાનું, બરાબર? જોઈ જોઈને પછી લખવાના સારા અક્ષરે, ગને બે માત્રા ગૈયા, બીજી વાર લખો ગને બે માત્રા ગૈયા, થઈ ગયા સરસ। હવે નીચેની લાઈનમાં જુઓ, સ ને બે માત્રા સઈ, સઈ ર, શું લખેલું છે આ? સઈ ર, પછી એ જ શબ્દ આપણે ફરીવાર લખવાનો છે, તો અહીંયા લખો સ ને બે માત્ર સઈ ર, હજી નીચે એક વાર લખવાનો છે સ ને બે માત્ર સઈ ર, બરાબર? હવે આગળ જોઈએ ખ, ખને બે માત્ર શું થાય? ખઈ, ખઈ ર, તો અહીંયા ઘૂંટો પહેલાં શબ્દ લખેલો છે એને ખ, પછી ખને બે માત્રા ખઈ ર, હવે એ જ શબ્દ જોઈને આપણે અહીંયા નીચે લીટીમાં લખવાનો છે ખને બે માત્ર ખઈ ર, બીજી વાર લખો ખઈ ર, પછી લખો અહીંયા આગળ જોઈએ શું લખેલું છે, તૈરના,
तो आपणे अहीं पहेला ઘૂંટી નાખો લખેલા અક્ષર છે એને તને બે માતર તઈ ર નને કાનો ના શું શબ્દ બને તેરના બરાબર અહીંયા ફરીવાર લખો તેર ના બીજી વાર જ એક શબ્દ લખવાનો છે તેર ના થઈ ગયું સરસ હવે આગળ જોઈએ રવૈયા શું છે રવૈયા બરાબર ને તો એ પહેલાં અક્ષરો છે ટપકા ટપકા છે અને ઘૂંટો હવે ર વને બે માતર છે એમાં બરાબર વૈ યને કાનો યા થઈ ગયું હવે નીચેની લીટીમાં લખો આપણે શબ્દ ર વૈ યા બીજી વાર લખો ર વને બે માત્રા વૈ યા ચાલો લખાઈ ગયા બધાને શબ્દ સરસ વ્યવસ્થિત ને સારા અક્ષરે બધાએ લખ્યા ને હા તો હવે આપણે આ શબ્દ અહીંયા પૂરા થઈ ગયા હવે બીજો પ્રશ્ન જોઈએ શું છે તો કે અહીંસે શરૂ હોને વાલે શબ્દ કો રાઇટ કરો બરાબર જે શબ્દ અહીંથી શરૂ થનારા શબ્દ હોય એ ખાનામાં આપણે રાઇટની નિશાની કરવાની છે શબ્દ વાંચવાના કે કયા શબ્દને બે માત્રા આપેલા છે તો જો અહીંયા અહીં ખાનામાં આપેલું છે બરાબર ચિત્રમાં છે ને તમારી પાસે હા તો જુઓ એમાં તો અહીંયા પહેલાં શું લખેલું છે પૈસા તો આવ્યા એને બે માત્રા તો આપણે એમાં રાઇટ કરવાનું બરાબર પછી હં તો આપણે જુઓ પહેલાં બધા શબ્દ વાંચી લઈએ બરાબર પૈસા ઐરાવત પછી ઐનક ભૈયા નીચે શું આપેલું છે ભૈયા પછી ઐક્ય અને ખેર આ છ શબ્દ આપેલા છે એમાં આપણે જ્યાં એ જે શબ્દ એથી શરૂ થતો હોય ને અહીંથી એ ખાનામાં જ આપણે રાઇટની નિશાની કરવાની છે બરાબર તો જો અહીંયા ઐરાવતમાં રાઇટ કરેલ છે બરાબર તો પછી આ એથી ક્યાં કયો શબ્દ ચાલુ થાય છે તો કે એનક બરાબર તો એમાં રાઇટ કરવાનું પછી એ છે આમાં ભૈયામાં તો કે ના આમાં તો ભ છે બે માત્રા છે ભય પણ એ નથી બરાબર આ શું છે તો કે એક્ય તો એથી ચાલુ થાય છે તો એમાં પણ રાઇટ કરવાનું આપણે પછી આ શું છે તો કે ખેર બે માત્રા છે એ નથી જોવાનું આપણે એ છે કે નહીં એ જોવાનું બરાબર પછી આ પૈસા છે એક બે અને ત્રણ અક્ષરો છે બરાબર કે જે માં અહીંથી શબ્દ ચાલુ થતા હોય એવા બરાબર ને થઈ ગઈ બધાને રાઇટની નિશાની શબ્દમાં સરસ હવે આગળ બીજું જોઈએ આપણે કે એકો તીરકી દિશામાં પડકર શબ્દ બનાવો જે અહીં આપેલો છે એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે આગળ આપણે જે રીતના કરીએ છીએ બધા અક્ષરો કર્યા ને તો એમ અહીંયા શું આપેલું છે એ તો અહીંને આપણે આની સાથે વાંચી તો કયો શબ્દ બને ઐનક બરાબર આપણે અહીંયા લખો હવે એ છે એને બીજા શબ્દ સાથે જોડીને વાંચવાનો તો પહેલાં અહીં લખવાનો બરાબર ને તો શું થાય ઐરાવત શબ્દ બને ને શું બને તો કે ઐરાવત તો આપણે અહીંયા એ શબ્દ લખવાનો છે તો લખો ચાલો પહેલાં અહીં લખવાનો બરાબર ઐરાવત શું છે ઐરાવત પછી જુઓ આ એ આપેલો છે એને આપણે ત્યાર પછીના બીજા શબ્દ સાથે જોડવાનો તો શું થાય છે તો કે ઐસા બરાબર લખો ચાલો ઐસા પછી જો ત્રીજા શબ્દ સાથે જોડીએ તો શું બને છે તો કે ઐક્ય બરાબર લખો અહીંયા ઐક્ય પછી આ અહીં આપેલો છે એને ત્યાર પછીના શબ્દ સાથે જોડી તો શું બને તો કે એલાન લખો એલાન વ્યવસ્થિત એક એક શબ્દને લાઇનમાં જોડતું જવાનું બરાબર અહી સાથે પછી ઐશ્વર્ય છેલ્લો શબ્દ બાકી છે ને તો પછી અહીંયા આપણે કોષ્ટક ચોરસ આપેલું છે એમાં લખવાનું ઐશ્વર્ય લખાઈ ગયું વ્યવસ્થિત અને સારા અક્ષરે બધા જ શબ્દ છે જોઈ જોઈને વ્યવસ્થિત લખતું જવાનું લાઇનમાં બરાબર હવે આગળ જોઈએ શું કરવાનું છે તો કે ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો અહીંયા જે ચિત્ર આપેલા છે એના શબ્દ અહીંયા કોષ્ટકમાં આપેલા છે પહેલાં શું છે સૈનિક
सैनिक एटले सिपाही, सैनिक बराबर ने। पछी पैसा, पैसा एटले के रुपया, एने आपणे शुं कहेवाय, पैसा। पछी दैनिक, दैनिक एटले के समाचार पत्र। अने बेल, बेल एटले शुं थाय, बळद, बराबर ने। तो आपणे पेलुं चित्र जोईए, शेनुं आपेलुं छे, ન્યૂઝપેપરનું છે ને સમાચાર પત્ર, તો એને શું કહેવાય હિન્દીમાં, તો કે દૈનિક, બરાબર। તો આ ચિત્ર શેનું છે, આપણે એનું નામ અહીંયા ઓળખીને લખવાનું છે। તો લખો દને બે માત્રા દૈનિક, બરાબર, સરસ, વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું। પછી શેનું ચિત્ર આપેલું છે, તો કે સૈનિકનું, બરાબર। તો લખો એમાં સૈનિક, સૈનિક એટલે સિપાહી। પછી બળદનું આપેલું છે ચિત્ર, શેનું છે, બળદનું, બરાબર। બળદને હિન્દીમાં શું કહેવાય, બેલ, બને બે માત્ર બૈલ, બૈલ એટલે શું થાય, બળદ, બરાબર ને। હવે શું છે આ, 50 પૈસાનો સિક્કો છે, બરાબર। તો પૈસાને, રૂપિયાને શું કહેવાય, પૈસા, બરાબર। તો લખો પને બે માત્ર પૈસા, બધાને બધા શબ્દ વ્યવસ્થિત અને સારા અક્ષરે, મારી સાથે જ બધું જે પેજ રોજ કરાવવું એ હારે હારે કરતું જવાનું, બરાબર। ચાલો આઠ જે આપણે આટલું જ એક પેજ કરવાનું છે, આગળનું આગળના લેક્ચરમાં જોશું। હવે આજનું હોમવર્ક જોઈ લઈએ, તો હોમવર્કમાં શું કરવાનું, તો કે જે આ શબ્દ મેં તમને પહેલાં લખાવેલા છે ને, ક પ્લસ બે માત્રા અઈ, બરાબર ને, એટલે શું થાય, તો કે કઈ। તો એવી રીતના મને બે માત્ર મઈ, મને બે માત્ર ભઈ, જે આ શબ્દ મેં ચાર અને બીજા ચાર શબ્દ છે ને આઠ, એ શબ્દ તમારે બધાએ બે વાર વ્યવસ્થિત સારા અક્ષરે રફનોટમાં લખવાના છે, બરાબર ને। હોમવર્કમાં સમજાઈ ગયું, તો કે જો આ શબ્દ છે આઠ તમારે હોમવર્કમાં લખવાના છે, ખાલી શબ્દ જ લખવાના છે અને વાંચતા વાંચતા શીખડવાનું છે, બરાબર ને। બધાને શબ્દ વાંચતા આવડી જવા જોઈએ, આટલી બધી વાર લખો શબ્દ, તો પછી એક એક શબ્દ આટલી વાર લખી તો વાંચતા તો આવડી જાય ને। હં, તો બધાએ વાંચવાનું અને વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્ક કરવાનું છે, બરાબર। થેન્ક યુ।